જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપણું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આજે આપણે વિડીયોમાં ખોડિયારમાંની પ્રાગટ્ય કથા અને ઇતિહાસ જાણીશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો શ્રી ખોડિયાર માતાજી પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ ભગવાન શિવના વરદાનથી બારસો વર્ષ પૂર્વે મા ખોડલ અવતર્યા હતા આશરે અગિયારમી સદીની આ વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુચાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખુંદનાર ન હતો. તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું હતું મામળિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિને ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જવા દેતા એવો ચારણ દંપતીનો વર્ણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શીલા દત્ત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડીયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદત્ત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું વલભીપુરના રાજવી શીલાદત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળિયાને નિસંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના કર્મ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલમાં આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં ઈર્ષાળુ લોકોએ રેડેલું ઝેર ઘુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે એવું કહીને શીલાદત્ત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી મામળિયાએ જાણ્યો અને તેને જાણીને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તેણે વાંઝ્યા મારવા લાગ્યા તેનાથી ખૂબ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત માંડીને કરી મામળિયાને જિંદગી હવે તો ઝેર જેવી થવા લાગી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાને ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશું તેવું વરદાન આપ્યું આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસૂદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળીયને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગળ તોગડ બીજબાઈ હોલબાઈ સાંચાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું મિત્રો ખોડિયાર માતાજીનું નામ પાડવા પાછળની પણ એક કથા જાણવા મળે છે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવો સાપ ડંસી ગયો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોના જીવ અધર ચડી ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા રહ્યા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચી શકે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેને એવો સંકેત થયો કે જાનભાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જહાનભાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયાર નામે જ ઓળખવા લાગ્યા મિત્રો ખોડિયારમાંના પણ કેટલાક મંદિરો આવેલા છે શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મંદિરો છે જે ધારી પાસે ગળધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે તેમના આ સ્થાનકોએ પાણીના ધરાવો આવેલા છે આ ઉપરાંત પ્રાચીન વાવોમાં ડુંગરોમાં નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે મિત્રો શું તમને ખબર છે મા માનું રાજપરામાં સ્થાનક કઈ રીતે થયું મિત્રો તેની પાછળ પણ એક કથા છે ભાવનગરના રાજાએ માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ વિનંતી કરી રાજાના અતિ આગ્રહથી માતાજીએ આવવાની હા પાડી પરંતુ માતાજીએ એક શરત મૂકી કે હું તારી સાથે તારા સ્થાને આવીશ તે સમયે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહીં આવું તે જગ્યાએ મારું સ્થાનક હશે રાજાએ આ શરતને માન્ય રાખી રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા છે સમય વહી જાય છે માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતા નથી એટલે રાજાએ પાછળ ફરીને જોયું માતાજી ત્યાં ઊભા રહી ગયા અને માતાજીએ રાજાને કહ્યું રાજા તે શરતનો ભંગ કર્યો છે હવે હું અહીંથી આગળ નહીં આવું આ મારું સ્થાનક છે મિત્રો આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજભરા ધામ છે આજે વિશાળ મંદિરમાં દરરોજ હજારો માય ભક્તો આવે છે લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે રાજપરામાં આજે પણ મા જોગમાયા ખોડિયાર સાક્ષાત દર્શન દેતા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે તાતણિયા ધરાવાળી માટેલ ધરાવાળી અને ગળધરાવાળી મા આદ્યશક્તિ જોગમાયા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી માં છે સૌની મનોકામના પૂરી કરે તેવી મા ખોડિયાર છે મિત્રો તમને ખોડિયારમાંના ઇતિહાસની જાણકારી અવશ્ય ગમી હશે તો મિત્રો આવી જ ધાર્મિક કથા જાણકારી માટે મારા વિડિયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટમાં માં ખોડિયારની જય જરૂર બોલાવજો જય શ્રી કૃષ્ણ